नमस्कार विद्यार्थी मित्रों, कोरोना महामारी वच्चे सर्जाई लॉकडाउन परिस्थिति में तक्षशिला विद्यालय पायगणा ऑनलाइन शिक्षण कार्य में हूँ आनंद बरदेव आप सभी नु हार्दिक स्वागत करू छु। आप धोरण 8 विषय गणित चैप्टर नंबर 2 एकचल सुलेख समीकरण अंदर स्वाध्याय 2.2 ना दाखला नंबर 16 नी चर्चा करीशु। बराबर, तो पहला जे रकम आपेली छे ए ध्यानथी वाची लईए। एक निबंध स्पर्धाना आयोजकोए निबंध स्पर्धा जेने योजी छे एने शुं कहेवाय? आयोजको। प्रत्येक विजेताने एटले के जे जीते छे तेवा स्पर्धकने 100 रूपया तथा विजय न थनार स्पर्धकने केटला रूपया? 25 रूपया नो पुरस्कार आपवानो नक्की करेलो छे। बराबर, अहीं जो कुल रकम आपेली छे के जो पुरस्कार स्वरूपे आपवानो आवेली कुल रकम केटली छे? 3000 रूपया छे। बराबर, कुल 63 स्पर्धकों माथी विजेता थनार स्पर्धकोनी संख्या शोधो। अहीं स्पर्धको आपेला नथी, ફક્ત તમને એટલું કહી દેલું છે કે સ્પર્ધકોને 3000 રૂપિયા આપવામાં આવે છે અને કુલ સ્પર્ધકો 63 છે, એમાં વિજય થનાર અને વિજય ન થનાર સ્પર્ધકો આપેલા નથી, એ આપણે શોધવાના છે। તો ચાલો હવે દાખલાની ગણતરી કરીએ। બરાબર, તો જુઓ અહીંયા સ્પર્ધકો આપેલા નથી, તો આપણે ધારી લઈએ કે ધારો કે વિજેતા થનાર સ્પર્ધકોની સંખ્યા x છે। ધારો કે વિજેતા થનાર સ્પર્ધકોની સંખ્યા x। બરાબર, હવે જુઓ કુલ સ્પર્ધકો કેટલા છે? 63 છે। આપણે વિજેતા થનાર સ્પર્ધકોની સંખ્યા x ધારી લીધી, આ વિજેતા ન થનાર સ્પર્ધકોની સંખ્યા કેટલી હશે? તો જુઓ, આપણે ફોર એક્ઝામ્પલ એક ઉદાહરણ લઈએ કે 10 સ્પર્ધકો છે અને એમાં તમને ખબર છે કે 4 સ્પર્ધકો વિજેતા થઈ ગયા છે, તો વિજેતા ન થનાર સ્પર્ધકોની સંખ્યા કેટલી થાય? તો કુલ વિદ્યાર્થીઓ હોય એમાંથી વિજેતા થનાર વિદ્યાર્થી બાદ કરીએ તો આપણે વિજેતા ન થનાર વિદ્યાર્થીની સંખ્યા મળે। બરાબર, તો અહીંયા જો કુલ સ્પર્ધકો 63 છે, વિજેતા થનાર વિદ્યાર્થીની સંખ્યા x છે, તો વિજેતા ન થનાર સ્પર્ધકોની સંખ્યા કુલ વિદ્યાર્થી 63 છે, એમાંથી વિજય થનાર વિદ્યાર્થીઓ બાદ કરીએ એટલે થાય। બરાબર, હવે અહીંયા જો કુલ વિદ્યાર્થી કેટલા આપેલા છે? 63 આપેલા છે, અહીંયા લખી દઈએ કુલ વિદ્યાર્થીની અથવા કુલ સ્પર્ધકોની સંખ્યા 63 છે। બરાબર, હવે જો જે સ્પર્ધામાં વિજેતા થાય છે અને વિજેતા થતા નથી એમને મળતો પુરસ્કાર, વિજેતા થાય એને 100 રૂપિયા અને વિજેતા ન થાય એને 25 રૂપિયા પુરસ્કાર મળે છે અને કુલ રકમ 3000 રૂપિયા આપેલી છે। તો અહીંયા જો વિજેતા ન થનાર, પહેલા તો વિજેતા થનાર વિજય થનાર સ્પર્ધકોને મળતો પુરસ્કાર પ્લસ વિજય ન થનાર સ્પર્ધકોને મળતો પુરસ્કાર ન થનાર સ્પર્ધકોને મળતો પુરસ્કાર k
કેટલા છે? વિજેતા થનાર અને ન થનારને મળતો પુરસ્કાર અહીં આપેલો જ છે. તો જુઓ પુરસ્કારની કુલ રકમ 3000 રૂપિયા છે. તો અહીંયા 3000 બરાબર. જો અહીંયા વિજય ન થનાર સ્પર્ધકોને મળતો પુરસ્કાર, હવે વિજય થનાર સ્પર્ધકોને મળતો પુરસ્કાર, તો વિજય કેટલા વિદ્યાર્થી કેટલા સ્પર્ધકો થાય છે? અહીંયા આપણે ધારી લીધા છે એક્સ સ્પર્ધકો વિજય થાય છે અને એને મળતો પુરસ્કાર કેટલો છે? 100 રૂપિયા પ્લસ વિજય ન થનાર વિદ્યાર્થીઓ, વિજય ન થનાર વિદ્યાર્થીઓ છે 63 માઇનસ એક્સ અને એને મળતો પુરસ્કાર છે 25 રૂપિયા અને ટોટલ પુરસ્કાર મળે છે 3000 રૂપિયા. હવે જો અહીંયાથી 100 ગુણ્યા એક્સ કરીએ તો 100 એક્સ થશે બરાબર. તો અહીંયા 100 એક્સ પ્લસ 25 નો ગુણાકાર 63 માઇનસ એક્સ જોડે છે, તો 25 નો ગુણાકાર 63 માઇનસ એક્સ બરાબર 3000 રૂપિયા. હવે જો આ બંનેમાંથી સામાન્ય શું નીકળે છે? તો બંનેમાંથી સામાન્ય 25 નીકળે છે આ બંને પદમાંથી બરાબર. તો 25 સામાન્ય કાઢી લઈએ. તો 25 સામાન્ય કાઢીએ તો વધે કેટલા? અહીંયાથી 100 એક્સ માંથી 25 લઈ લીધા તો વધ્યા કેટલા? 4 એક્સ પ્લસ અહીંયા 63 માઇનસ એક્સ છે. તો જો અહીંયાથી 25 બહાર લઈ લીધા છે તો વધે કેટલા? 63 માઇનસ એક્સ બરાબર પુરસ્કાર 3000 રૂપિયા મળે છે. હવે જો 4 એક્સ માંથી એક્સ બાદ કરીએ, 25 ગુણાકારમાં છે જમણી બાજુ જાય તો ભાગાકારમાં જાય, તો અહીંયા જો માટે 25 જમણી બાજુ છેદમાં લઈ જવાના છે. 4 એક્સ માંથી એક્સ બાદ કરીએ કેટલા વધે છે? 3 એક્સ વધે છે બરાબર પ્લસ 63 બરાબર 3000 ના છેદમાં 25. 25 ગુણાકારમાં હતા ડાબી બાજુ જમણી બાજુ જાય તો ભાગાકારમાં જાય. હવે જો અહીંયા આ બંનેમાંથી હજુ સામાન્ય નીકળે છે, કેટલા નીકળે છે? તો 3 સામાન્ય કાઢી લઈએ. તો 3 સામાન્ય કાઢીએ તો વધે કેટલા? તો એક્સ પ્લસ 63 માંથી 7 3 સામાન્ય લઈ લીધા તો વધે કેટલા? તો જો 63 ના અવિભાજ્ય અવયવ પાડો તો તમને ખબર પડે કે એમાંથી સામાન્ય 3 લઈ લઈએ તો વધે છે કેટલા? તો અહીંયા જો 21 તારીખે કેટલા થાય? 63 થાય. તો 21 બરાબર અહીંયા 3000 ના છેદમાં 25 છે. તો જુઓ 3000 ના છેદમાં 25 આ 3 ગુણાકારમાં છે જમણી બાજુ જાય તો શું થાય? ભાગાકારમાં જાય. તો 3000 ના છેદમાં 25 ગુણ્યા 3 છેદમાં લઈ જઈએ બરાબર. આ સ્ટેપ એક વધારી દઈએ એટલે કે 3000 ના છેદમાં 25 તો હતા જ. હવે જે સામાન્ય કાઢ્યા છે એ જમણી બાજુ જાય તો ભાગાકારમાં જાય. તો એક્સ પ્લસ 21 બરાબર 3000 ગુણ્યા છેદમાં 25 ગુણ્યા 3 કરીએ. હવે જુઓ અહીંયા છેદ ઉડાડીએ તો 3 1000 ગુણ્યા 3 3000 થાય બરાબર. હવે 1000 ના છેદમાં 25 વધે છે તો માટે એક્સ પ્લસ 21 બરાબર 1000 ના છેદમાં 25 છે. તો અહીંયા જુઓ 1000 ના છેદમાં 25 હોય તો તમે છેદ ઉડાડો તો 25 ચોક 100 થાય. આમ પાછળ એક ઝીરો વધે છે એ ઝીરો મૂકી દઈએ તો એક્સ પ્લસ 21 બરાબર 40 મળે છે. માટે એક્સ બરાબર 40 પ્લસ 21 જમણી બાજુ જાય તો શું થાય? માઇનસ થાય. તો માઇનસ 21. હવે જો 40 માંથી 21 બાદ કરીએ તો કેટલા વધે છે? તો 40 માંથી 21 બાદ કરીએ તો 10 માંથી 9 1 બાદ કરીએ તો કેટલા વધે? 9 વધે. 3 માંથી 2 બાદ કરીએ તો કેટલા વધે? 1 વધે છે બરાબર. તો
चालीस माथी एकवीस बार करिए तो आपने ओगनीस मळे छे। एक्स बराबर ओगनीस ए शू मळे छे तो एक्स बराबर ओगनीस ए विजेता थनार स्पर्धकोनी संख्या मळे छे। तो आपने लखी दईए के विजेता थनार स्पर्धकोनी संख्या एक्स बराबर ओगनीस पाय बराबर। जो तमारे दाखला नी अंदर तो मात्र एटलुं ज कीधेलुं छे के विजेता थनार स्पर्धकोनी संख्या शोधो। तो आपणे जो शोधवा होय के विजेता न थनार विद्यार्थीनी संख्या तो आ प्रमाणे शोधी शकाय। विजेता न थनार स्पर्धकोनी संख्या बराबर विजेता न थनार स्पर्धकोनी संख्या केटली हती तो 63 माइनस एक्स हती। माटे जो 63 माथी एक्स नी किंमत 63 माइनस एक्स नी किंमत केटली मळी विजेता थनार विद्यार्थी 19 मळ्या ए बाद करीए तो जो 13 माथी 9 बाद करीए तो केटला वधे छे 4 अने 5 માંથી 1 બાદ કરીએ તો કેટલા વધે છે તો 4 વધે છે બરાબર। ફરીથી એકવાર 3 માંથી 9 બાદ ના થાય 3 ના પર 13 13 માંથી 9 બાદ કરીએ તો 4 વધે છે તો 6 ના પર 5 મૂકીએ 5 માંથી 1 બાદ કરીએ તો 4 વધે છે બરાબર। હવે જો આપણો જવાબ સાચો છે કે ખોટો એ તમારે ચેક કરવો હોય તો 44 અને 19 નો સરવાળો કરો તો 63 વિદ્યાર્થી થવા જોઈએ। તો જો મિત્રો આ દાખલાની અંદર તમને સંપૂર્ણ સમાજ પડી ગયો હશે એકવાર આપણે રિપીટ કરી લઈએ। તો જો એક નિબંધ સ્પર્ધાના આયોજકોએ પ્રત્યેક વિજેતાને પુરસ્કાર આપવાનું નક્કી કરેલું કેટલા રૂપિયા જીતનાર એટલે કે વિજય થનાર સ્પર્ધકોને 100 રૂપિયા મળે છે વિજય ન થનારને 25 રૂપિયા મળે છે કુલ ઇનામની રકમ 3000 રૂપિયા છે તો વિજય થનાર વિદ્યાર્થીની સંખ્યા આપેલી નથી અને વિજય ન થનાર વિદ્યાર્થીની સંખ્યા આપેલી નથી। હવે કુલ વિદ્યાર્થી 63 છે તો આપણે ધારી લીધા કે વિજેતા થનાર વિદ્યાર્થી એક છે તો વિજય ન થનાર વિદ્યાર્થી કેટલા થાય તો કુલ વિદ્યાર્થીમાંથી વિજય થનાર વિદ્યાર્થી બાદ કરીએ એટલે આપણે વિજય ન થનાર વિદ્યાર્થી મળે બરાબર। હવે જો અહીંયા વિજેતા થનાર વિદ્યાર્થી એક્સ હતા એક્સ ને મળતો પુરસ્કાર 100 રૂપિયા હતા પછી વિજય ન થનાર વિદ્યાર્થી 63 માઇનસ એક્સ હતા એને મળતો પુરસ્કાર 25 રૂપિયા હતો અને કુલ પુરસ્કારની રકમ 3000 રૂપિયા હતી। હવે 100 ગુણ્યા એક્સ 100 એક્સ થાય પ્લસ 25 નો ગુણાકાર એટલે કે 25 નો ગુણાકાર 63 માઇનસ એક્સ જોડે થાય બરાબર મળતો પુરસ્કાર 3000। હવે આ બંને પદમાંથી સામાન્ય કેટલા નીકળ્યા તો આ બંને પદમાંથી સામાન્ય 25 નીકળે છે તો 100x માંથી 25 લઈ લીધા તો વધ્યા કેટલા 4x પછી અહીંયાથી 25 બીજા પદમાંથી લીધા વધ્યા કેટલા 63 માઇનસ x વધે છે બરાબર પછી જો બરાબર 3000 રૂપિયા। હવે 3x પ્લસ 63 બરાબર જે 25 ગુણાકારમાં હતા જમણી બાજુએ જાય તો ભાગાકારમાં જાય। હવે જો 3x અને 63 માંથી પણ સામાન્ય કેટલા નીકળે છે 3 નીકળે છે તો x પ્લસ 21 જો 21 તારીખ 63 થાય એટલે x પ્લસ 21 અને 3 સામાન્ય લીધા 3 જમણી બાજુ જાય તો શું થાય ભાગાકારમાં જાય તો x પ્લસ 21 બરાબર 3000 ના છેદમાં 25 ગુણ્યા 3 અહીંયા છેદ ઉડાડીએ 1000 ગુણ્યા 3 એટલે 3000 થાય અને 1000 ના છેદમાં 25 વધે છે। હવે 25 ચોક 100 અને 1 0 વધે છે તો x પ્લસ 21 બરાબર 40 મળે છે બરાબર। હવે 21 પ્લસ છે જમણી બાજુ જાય તો શું થાય તો બાદબાકી થાય તો x બરાબર 40 માઇનસ 21। હવે જો 40 માંથી 21 બાદ કરીએ તો 0 પર 10 મૂકીએ 10 માંથી 1 બાદ કરીએ તો 9 4 ના પર 3 3 માંથી 2 બાદ કરીએ તો 1 વધે છે બરાબર। x = 19 એ વિજેતા થનાર વિદ્યાર્થીની સંખ્યા આવે છે
આપણને દાખલાની અંદર માત્ર એટલું જ કીધેલું કે વિજેતા થનાર વિદ્યાર્થીની સંખ્યા શોધો. તો આપણે વિજેતા થનાર વિદ્યાર્થીની સંખ્યા x બરાબર 19 શોધી. એ જ પ્રમાણે જો તમને એમ કહેવામાં આવે કે વિજય ન થનાર વિદ્યાર્થીની સંખ્યા શોધવાની છે, તો વિજય ન થનાર વિદ્યાર્થીની સંખ્યા કુલ વિદ્યાર્થીઓમાંથી વિજય થનાર વિદ્યાર્થી તમે બાદ કરો તો તમને મળે વિજય ન થનાર વિદ્યાર્થીની સંખ્યા. તો વિજય થનાર વિદ્યાર્થીઓ 19 મળે છે અને વિજેતા ન થનાર સ્પર્ધકો 44 મળે છે. બરાબર. તો આ દાખલાની અંદર તમને સંપૂર્ણ સમજ પડી ગઈ હશે. હવે આપણે આગળના લેક્ચરની અંદર બીજા દાખલાઓ વિશે અભ્યાસ કરીશું. તો આ સ્વાધ્યાય 2.2 નો છેલ્લો દાખલો છે, એકવાર નોટ ડાઉન કરી દેજો જેથી સરળતાથી સમજી શકાય. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.